नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદાના મહાન સંગીતકાર, સંગીત જગતના ખ્યાતનામ સિતારા શંકર જયકિશનના નામથી જગવિખ્યાત થનાર જયકિશનજી ડાયાભાઈ પંચાલ, જેઓની જન્મભૂમિ વાંસદા હોય ને તથા બોલિવૂડમાં જેમણે ક્લાસિકલ સંગીતમાં પોતાની ઉચ્ચ કામગીરી કરી સંગીત ક્ષેત્રે પોતાનું તથા પોતાની જન્મભૂમિનું નામ રોશન કરી નામના મેળવેલ છે, એવા જયકિશનજીની સ્મૃતિમાં વાંસદાના સંગીત પ્રેમી નગરજનોમાંથી એક જૂથ, જેમાં 25 જેટલા ફાઉન્ડર સભ્યો મળી સને 2015માં JMF એટલે કે જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશનની વાંસદા ગામમાં સ્થાપના કરેલ છે. સાથે જ આ ફાઉન્ડેશનની એક સંગીત શાળા હોય છે, જેમાં સંગીતના અદ્યતન વાજિંત્રો તેમજ અન્ય સાધનો મળી રહે તેવી ખાસ આવશ્યકતા પણ રહેલી છે. અમલસાડ સરીભુજરંગની ડમ્પિંગ સાઇટ ખોદી નાખતા લોકોએ ગાર્ડનની બાજુમાં કચરો નાખવાનું શરૂ કર્યું. અમલસાડ સરીભુજરંગ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટ બિલ્લીમોરા રોડ પર ઉડાન સ્મશાન ભૂમિના દક્ષિણે આવેલ હતી અને હાલમાં આ ડમ્પિંગ સાઇટ રેલવે ઓવરબ્રિજના બાંધકામ સાથે ખોદી નાખવામાં આવી છે. પરિણામે ગામ લોકોએ મેઇન રોડની બાજુમાં ઉડાન ગાર્ડનની લગોલગ કચરો નાખવાનો શરૂ કર્યો છે. અમલસાડ સરીભુજરંગના ઘરોમાંથી કાઢવામાં આવતો લીલો સૂકો કચરો ગ્રામ પંચાયત દ્વારા કરીને પંચાયતની ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવતો હતો. હાલમાં અમલસાડ રેલવે સ્ટેશનની દક્ષિણ બાજુ ઓવરબ્રિજનું કામકાજ ચાલે છે અને આ આપેલ જગ્યા પર મસમોટો ઓવરબ્રિજના એપ્રોચ માટેનો પિલર ઊભો થઈ રહ્યો છે અને આ પિલરના કારણે ડમ્પિંગ સાઇટ લગભગ નાબૂદ જ થઈ ગઈ છે અને હવે કચરો ક્યાં નાખવો એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. સરીભુજરંગ ગ્રામ પંચાયતમાં સરપંચની મુદ્દત પૂરી થઈ છે અને હાલ વહીવટદાર કંઈ બોલી શકે એમ નથી, પરંતુ સરીભુજરંગના આગેવાનો પણ ચૂપ બેઠા છે. તો અમલસાડ સરીભુજરંગના દક્ષિણ છેડે ઉડાન સ્મશાન ભૂમિ આવેલી છ અને સ્મશાન ભૂમિનો ગાર્ડન બાળકો તેમજ યુવા યુવતીઓ માટે આકર્ષણરૂપ છે. કરોડોના ખર્ચે બનેલ આ ઉડાન ગાર્ડનની લગોલગ સૂકો ભીનો તમામ પ્રકારનો કચરો ઠલવાઈ રહ્યો છે અને ગાર્ડનના ચાહકો માટે આંચકા સમાન છે. સાથે જ સરસ મજાના ગાર્ડનના લગોલગ ઠલવાતો દુર્ગંધયુક્ત કચરો પ્રથમ તો સારો કરવામાં આવે અને અન્વયે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે એવી લોકલાગણી જોવા મળે છે. મુકેશ ફેન ચેરિટી ક્લબ નવસારી દ્વારા સ્વર્ણતીર્થની યાત્રા નર્મદા પરિક્રમા યોજાઈ. નવસારી ગાયક વોઇસ ઓફ મુકેશ ફેન ચેરિટી ક્લબના સ્થાપક ગાયક BK દવે અને ઉષા દવેના સંગાથે યોજાયેલ 13મા વર્ષના કાર્યક્રમમાં જાહેર કરાયા મુજબ શ્રદ્ધાળુ ભક્તોને જૂના રામપરાથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પવિત્ર ચૈત્ર માસમાં આરંભ કરાયો હતો. આ પરિક્રમાનું અનેરું મહત્વ હોવાથી સ્વર્ણતીર્થ યોજના હેઠળ 20 બહેનો અને 6 ભાઈઓ 18 કિલોમીટરની કઠિન દુર્ગમ માર્ગની પરિક્રમામાં જોડાયા હતા. સાથે જ મુકેશ ફેન ચેરિટી ક્લબનો આભાર પણ માન્યો હતો. નવસારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુષ્પલતાએ પદભાર સંભાળ્યો. નવસારી જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા પુષ્પલતાએ સહર્ષ જણાવ્યું હતું કે નવસારી જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે નાગરિકોની પાયાની જરૂરિયાતો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે અને સાથે જ નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી થકી લોકો સરકારની યોજનાઓનો સરળતાથી અને સુચારુ રીતે લાભ લે તે માટે સતત કાર્યશીલ રહેવાને વ્યક્ત કરેલી હતી. તેમજ તેઓ ભરૂચ અને ભાવનગર જિલ્લાઓમાં અલગ અલગ પદ પર ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લે ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવેલ છે. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ.
ત્યારે સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. એસટીના ચીખલી કંટ્રોલ પોઈન્ટ ઉપર એક જ કર્મચારીને લીધે મુસાફરોને મુશ્કેલી. ગુજરાત એસટી તંત્ર નવી નવી જાહેરાતો કરી મુસાફરોની સગવડતામાં વધારો કરવાના બણગાં ફૂંકે છે, પરંતુ હકીકતમાં એસટીના દરેક વિભાગોમાં વહીવટી કર્મચારીથી માંડીને ડ્રાઈવર કંડક્ટરની ઘટ ઓડીને આંખે વળગે છે, જેને લઈને સંચાલનમાં મુશ્કેલી સર્જાય છે, જેની સીધી અસર મુસાફર જનતાને મળતી સગવડતા ઉપર પડે છે અને જેને લઈને મુસાફર જનતામાં છૂપો આક્રોશ જોવા મળે છે. સાથે જ એક જ કર્મચારીએ આ બધા કામો કરવાના હોવાને લઈને મુસાફરોને મળતી સુવિધામાં વિલંબ થાય છે, તો વિભાગીય નિયામક શૈલેષભાઈ ચૌહાણ આ બાબતે ધ્યાન આપી મુસાફરોને મુશ્કેલી નિવારવામાં ઘટતું કરે એવી લોક માંગ પ્રવર્તી રહી છે. નવસારી એનએમએ બિઝનેસ એવોર્ડ 2023ના એચએલ એન્જિનિયરિંગને અપાયો. નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના દશાબ્દિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમસ્ત લેઉવા પાટીદાર સમાજ તિગરાવાડી નવસારીમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. એનએમએના પ્રેસિડેન્ટ લલિત પંડ્યા, અતિથિ ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રીનિવાસ વી ડેમ્પો, એવોર્ડ વિનર હિમાંશુ પટેલ, હાર્દિક નાયક, જિજ્ઞેશ દેસાઈ, દિનેશ જોશી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. સંસ્થાના માનદ સેક્રેટરી શ્રુતિ શાહે એનએમએની વિકાસગાથા વર્ણવી ઓડિયો વિડીયોથી રજૂઆત કરી હતી. સાથે જ એનએમએના સમારંભમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રવંદનાથી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. વાંસદાનગરમાં ચેતના સંસ્થા દ્વારા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વાંસદા બ્લોકમાં પોષણ મેળા અને સાંજે પોષણની જાગૃતિના સંદર્ભે તમાશા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટ્રુબો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આઈસીડીએસ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સહભાગીતા સંકલન સાથે આરોગ્ય કાર્યક્રમ દ્વારા વાંસદાના 10 ગામોમાં તારીખ 16 માર્ચથી 27 માર્ચ 2023 દરમિયાન સુધી પોષણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોષણ મેળાઓમાં વાનગી હરીફાઈ, પોષણ અને એનિમિયા પ્રદર્શન, પોષણ ચક્ર, પોષણની સાબસીડી, લાઇટ ગેમ તેમજ કાર્ડ ગેમ દ્વારા પોષણની સમજ, પોષણયુક્ત નાગલીના બિસ્કિટ નાસ્તા વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ભીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજના બીસીએ બીબીએ સર્વનિર્ભર અભ્યાસક્રમના વાર્ષિક ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન વિદ્યાર્થીઓ તથા આમંત્રિતો મહેમાનોની વિશાળ હાજરીમાં ગોલ્ડન જ્યુબિલી હોલ ભીલીમોરા કોલેજ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં બીવીકે મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભરત એમ અમીન, કિશોરભાઈ ગાંધી તથા મંડળ સંચાલિત વિવિધ સંસ્થાના આચાર્યો હાજર રહ્યા હતા. સાથે જ અંતે આભાર વિધિ બીસીએના ચેતન એન દવે દ્વારા કરવામાં આવી હતી. ઉત્કર્ષ મંડળના સરકારી જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાના તાલીમ વર્ગનો શુભેચ્છા સમારંભ થયો. નવસારીમાં ઉત્કર્ષ મંડળ દ્વારા આગામી સરકારી જુનિયર ક્લાર્કની ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે રેપિડ કોર્સનું વર્ગનું આયોજન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં સ્પીપીપાના ડાયરેક્ટર હિંમતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તાલીમ લેનારા ભાઈઓ બહેનોને આજે વર્ગની પૂર્ણાહુતિ પ્રસંગે, જેમાં ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વર્ષીએ પરીક્ષાનો ડર રાખ્યા વિના સામનો કરવા અને સિદ્ધિ મેળવવા શુભેચ્છા આપી હતી. આ તાલીમ વર્ગના નિષ્ણાંતો હિંમત પરમારે આગામી પરીક્ષા માટેની મહત્વની સૂચનાઓ આપી મહેશ નાયક, અમૃત સંગાડિયા, જગદીશ સોલંકી, દિલીપ નાયક, દિનેશભાઈ મિસ્ત્રીએ તમામને ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી સૂચનો કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી.
અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. આજરોજ જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે નવસારીમાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. જિલ્લા પ્રભારી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. ₹956 લાખના કુલ 367 જનહિતના વિકાસ કાર્યોને મંજૂર કરાયા. નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આજે કલેક્ટર કચેરી નવસારીના સભાખંડ ખાતે યોજાઈ હતી, જેમાં વર્ષ 2023-24 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના 6 તાલુકાઓ અને 3 નગરપાલિકાઓ મળીને કુલ ₹956 લાખના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, ધારાસભ્યો આરસી પટેલ, રાકેશ દેસાઈ, નરેશ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા આયોજન અધિકારી અને જિલ્લા તાલુકા પંચાયત સાથે જ નગરપાલિકાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભાજપ દ્વારા 44મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નવસારી ગણદેવી રોડ પર ગળત પેટ્રોલ પંપ નજીક ટેન્કર અડફેટે બાઇક સવાર પિતા પુત્રને ગંભીર ઇજા. ગણદેવીની તેલુંગી સોસાયટી ખાતે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા 35 વર્ષીય બળવંતભાઈ ઈશ્વરભાઈ ઓળ 5 એપ્રિલે 12:30 વાગ્યાના અરસામાં પોતાના 14 વર્ષીય પુત્ર જયદીપ તથા તેના મિત્ર ગણદેવીના લક્ષ્મી પાર્ક ખાતે રહેતા 14 વર્ષીય આશીષ બાબુલાલ બારોટને સાથે લઈ પોતાની મોટરસાઇકલ પર ગળતથી ગણદેવી તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન ગણત ગણદેવી માર્ગ પર આવેલ ગળત મંડળીના પેટ્રોલ પંપથી થોડે આગળ ગણદેવી તરફના વળાંક પર બેફામ ઝડપે આવતા ટેન્કરના ચાલક, એવો મૂળ યુપીના અને હાલ ગણદેવીના દમણિયા હોસ્પિટલ સામે રહેતા 36 વર્ષીય રવિકુમાર રામકલપ રાવતે તેમની બાઇકને અડફેટે લઈ ફગોડી દેતા બળવંતભાઈના જમણા ઘૂંટડે ફ્રેક્ચર અને ડાબા હાથે કાંડા પર ફ્રેક્ચર તથા તેમના છોકરા જયદીપને જમણા હાથની આંગળી પર ફ્રેક્ચર, જમણા થાપામાં ફ્રેક્ચર તથા માથામાં ઇજા અને જ્યારે આશીષને માથામાં અને જમણા પગે ઘૂંટણ નીચે સામાન્ય ઇજા પહોંચાડી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સાથે જ પોલીસ રવિકુમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના એએસઆઈ શૈલેષભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. કોરોનાની વાત કરીએ તો આજરોજ નવસારી જિલ્લામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેની સામે 2 વ્યક્તિઓએ કોરોનાની માત આપીને તેઓ ઘરે પરત ફર્યા હતા અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 10 સુધી પહોંચી છે. ત્યારે રોજને રોજ 2-3 કેસોનો વધારો જોવા મળી રહ્યો છે, તો આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હવામાનની વાત કરીએ તો આજરોજ મહત્તમ તાપમાન 36.4 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 31% રહ્યું હતું. હવાની ગતિ 7.5 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.